આજ આપણે હવે જોવા જઈ રહ્યા છે પોયમ વન, ધ રિવર, નદી. ઇન ધીસ પોયમ, આ પોયમની અંદર નદીઓનું ડિસ્ક્રાઇબ ઓફ ધ રિવર, નદીઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે નદી કઈ રીતે વહે છે, ક્યાં વહે છે, કઈ રીતે વહે છે, એના વિશેની ચર્ચા છે, એના વિશેની વાત કરીએ. આમાં ડિસ્ક્રાઇપ્શન એટલે વર્ણન કરેલું છે. પહેલાના સ્પેલિંગ જોઈએ, ડિફિકલ્ટ વર્ડ જરા જોઈ લઈએ. રિવર એટલે નદી, તમે બહુ નાનપણથી આ શીખતા આવો છો. સ્પાર્કલ એટલે ચમકતું. પેબલ્સ એટલે નાના નાના પથ્થરો, એકદમ નાના નાના પથ્થરો એને પેબલ્સ કહેવાય. અને મોટા પથ્થરો જે આવે એને સ્ટોન કહેવાય. શું કહેવાય? સ્ટોન. પેબલ એટલે નાના નાના પથ્થરો. પછી ફોલેજ એટલે પાંદડાઓ, જે પ્લાન્ટ લીવના, પ્લાન્ટ લીવ્સ એને કહેવાય, એટલે કે છોડવાના નાના નાના પાંદડા હોય એને. સ્વેલિંગ એટલે ઉછળતી. રફ એટલે ખરબચડું. સ્મૂધ એટલે લીસું. બ્રાઉનિંગ એટલે ખડખડ વહેતી. તમે જોતું હશે નદીનો અવાજ સાંભળતા હોય તો ક્યારેક ક્યારેક ખડખડ ખડ એવો અવાજ આપણે આવતો હોય. સ્વીપિંગ એટલે સ્પર્શથી અને અડગથી. ઇમ્પિટ્યુસ એટલે કે ઉન્મત, યુવાની માટે એનો શબ્દ વાપરવામાં આવે. યુથ, આખો શબ્દ આવશે ઇમ્પિટ, યુથ એટલે કે ઉન્મત, યુવાની જેવી નદીનું વર્ણન કરવામાં આવેલું છે. સ્ટીલ એટલે સ્થિર. ટેન્ડિંગ એટલે આગળ વધવું. હેડલોંગ એટલે ઉતાવળ. અને એન્ટાઇટિન એટલે અનંતકાળ, અનંતકાળ સુધી સતત વહેતી, છેક સુધી વહેતી, એવી આ નદીનું વર્ણન આ પોયમની અંદર કવિએ કરેલું છે. તો જોઈએ હવે આપણે ધ ફર્સ્ટ આંજા. રિવર, રિવર, લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે ઓવર ધ યલો પેબલ, ડાન્સિંગ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ ગ્લેન્સિંગ લાઇક ચાઇલ્ડ એટ પ્લે. તો ફર્સ્ટ અંજાની અંદર વાત કરીએ તો રિવર, રિવર, લિટલ રિવર, નદી, નદી, લિટલ એટલે કેવી, નાની નદી. બ્રાઇટ યોર સ્પાર્ક ઓન યોર વે, ઓન યોર વે, યુ વે એટલે રસ્તો, તારા રસ્તા ઉપર ચમકતી, બ્રાઇટનેસ આપતી નદી. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, ડાન્સિંગ એટલે નૃત્ય કરતી. ઓવર એટલે ની ઉપરથી. યલો એટલે પીળા, પીળા કલરનું. પેબલ એટલે નાના નાના પથ્થરો. નાના નાના પીળા રંગના પથ્થરોની ઉપરથી નૃત્ય કરતી વહેતી નદી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિંગ ગ્લાન્સિંગ, ગ્લાન્સિંગ એટલે ની તરફ જોવું. થ્રુ એટલે માંથી પસાર થવું. ફૂલો અને નાના નાના વૃક્ષોના પાંદડાની તરફ જોતી જોતી એનામાંથી પસાર થતી, લાઈક એ ચાઇલ્ડ પ્લે, જાણે કે એક નાનું બાળક રમતું હોય એવી રીતની પસાર થતી નદી. આ ફર્સ્ટ આંજાની અંદર પહેલા પહેલી પંક્તિની અંદર કવિએ નદીને નાના બાળકની સાથે સરખાવેલી છે, કમ્પેરિઝન કરેલું છે, લાઈક ચાઇલ્ડ એ પ્લે. ધ સેકન્ડ સ્ટાન્ઝા, રિવર, રિવર, સ્વેલિંગ રિવર, ઓન યુ રસ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ, લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લિપિંગ, ઓવર રોક્સ બાય રોઝ બેંક, સ્વીપિંગ લાઈક ઇમ્પિટ્યુશન યુથ. સેકન્ડ સ્ટાન્ઝાની અંદર કવિ એમ કહેવા માંગે છે, બીજી પંક્તિની અંદર કવિ એમ કહેવા માંગે છે, રિવર, રિવર, સ્વેલિંગ રિવર, સ્વેલિંગ એટલે ઉછળતી. પહેલે પંક્તિની અંદર કવિએ કેવી રીતે કીધી હતી, ડાન્સિંગ, નૃત્ય કરતી, આમાં શું કીધું, તો કે ઉછળતી નદી. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખરબચડા અને લીસા એવા રસ્તામાંથી પસાર થતી. લાઉડર, મોટે મોટેથી અવાજ કરતી. ફાસ્ટર, ઝડપથી વહેતી. બ્રાઉલિંગ, ખડખડ વહેતી અવાજ સાથે. લિપિંગ એટલે કૂદકા મારતી. ઓવર રોક્સ, રોક્સ એટલે ખડક, બાય રોઝ બેંક, સ્વીપિંગ.
ખડકની ઉપરથી ગુલાબના કિનારાને સ્પર્શતી લાઈક ઇમ્પ્યુટન યુથ, જાણે કે યુવાનીનો ઉન્માદ હોય એવી રીતે આગળ વધતી. અહીંયા કવિએ યુવાનોની સાથે નદીને સરખામણી કરી છે. ધ થર્ડ ત્રીજાની અંદર કવિ માગે છે, રિવર રિવર બ્લીમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સ્વિમિંગ સ્ટીલ એઝ સ્ટીલ ઇન મોશન, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ઓશન, જસ્ટ લાઈક મોર્ટલ ફ્રાઇમ. અહીંયા કવિએ નદીને માનવીનો જે શ્રેષ્ઠ સમય હોય, એકદમ સારામાં સારા એનો દસકો આપણે જેને કહીએ કે માનવી પોતાના દસકામાં એના શ્રેષ્ઠ સમયમાં જે રીતે પસાર થતો હોય એની સાથે સરખામણી કરી છે. તો રિવર રિવર નદી, પણ હવે કેવી નદી કહેવામાં આવેલી છે? તો કે બ્રીમિંગ રિવર. કમ્પ્લીટલી ફૂલ, બ્રીમિંગ એટલે છલકથી, બ્રીમિંગનો અર્થ થાય છલકથી. આપણે લખ્યું નથી, જરાક લખી નાખીએ. Completely full means charakti. Charakti. અત્યારે તમે કોઈ પણ ન્યૂઝ ચેનલ ચાલુ કરો એટલે તમને બે જ સમાચાર જોવા મળે. એક કોરોનાના સમાચાર દેખાશે અને બીજું તરત જ તમે જોશો તો તમને રિવર દેખાશે. અને બધી જ રિવર, બધી જ નદીઓ કેવી દેખાતી છે તમને? તો કે બ્રીમિંગ, છલકતી નદી. રિવર રિવર બ્રીમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સ્વિમિંગ સ્ટીલ એઝ સ્ટીલ સ્ટીલ મોશન, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, જસ્ટ લાઈક મોર્ટલ ફ્રાઇમ. બ્રીમિંગ એટલે છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ, ડીપ એટલે ઊંડી, બ્રોડ એટલે પહોળી, વિસ્તાર પામેલી, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સમય પ્રમાણે સ્થિર રહેતી, સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, સ્થિર હોવા છતાં ગતિ કરતી. સ્થિર અને ગતિ, તો કે સ્થિર હોવા છતાં ગતિ કરતી, પણ કઈ રીતે ગતિ કરતી? ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, ટેન્ડિંગ એટલે આગળ વધવું, ઓશન એટલે સમુદ્ર, દરિયો, દરિયાની તરફ આગળ વધતી, પણ કઈ રીતે? જસ્ટ લાઈક મોર્ટલ ફ્રાઇમ, શ્રેષ્ઠ સમયની અંદર, સારા સમયની અંદર માણસ જે રીતે આગળ વધતો હોય એ રીતે ધીમે ધીમે આગળ વધતી. એન્ડ ધ લાસ્ટ સ્ટેન્જાની છેલ્લા પંક્તિની અંદર કવિ શું કહે છે? તો કે રિવર રિવર હેડ લોંગ રિવર, ડોન યુ ડાસ ઇન ટુ ધ સી, સી ધેટ લાઈન હેથ નેવર વન્ડર્ડ, સી ધેટ સેલ હાર્સ નેવર રાઉન્ડેડ, લાઈક એટર્નિટી. આ વખતે કવિએ અનંત કાળની સાથે સરખામણી કરી, એટર્નિટી, અનંત કાળ. રિવર રિવર નદી નદી, પણ કેવી? તો કે હેડલોંગ રિવર, ઉતાવળ વાળી નદી. ડોન યુ ડાસ ઇન ટુ ધ સી, દરિયાની તરફ વધતી, સી ધેટ કે એ દરિયો કેવો? નેવર સાઉન્ડેડ, કે જેની ઊંડાઈ કોઈ દિવસ માપી શકાતી નથી, એને કઈ સાઉન્ડેડ? નેવર સાઉન્ડેડ. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એની ઊંડાઈ માપી શકાતી નથી, નેવર રાઉન્ડેડ એટલે છતાં પણ પ્રવાસ નિરંતર કરે છે એ નદી દરિયાની તરફ, કે જે દરિયાની ઊંડાઈ માપી શકાતી નથી એવા દરિયાની તરફ એ નિરંતર પ્રવાસ કરતી, લાઈક એન્ટરનિટી, જાણે કે અનંત કાળ સુધી એ જતી હોય એ રીતે આગળ વધતી. આવું આપણે આ પોએમ જોયું.